तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु फरी एक बार खूब खूब हार्दिक स्वागत है ऑक्सफर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 11 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना माप। अने आ चैप्टर नी अंदर आपणे स्वाध्याय नंबर 3.1 थी 3.5 सुधीना तमाम दाखलाओ गणी चूक्या छीए। मैं तमने छेला 3-4 लेक्चर थी एम कहूँ छूँ कि हूँ तमने होमवर्क आपीश, पण आजे हवे ई घड़ी आवी गई छे कि मारे तमने खरेखर होमवर्क आपवानुं छे। शुं काम लंबायुं आटलू बधुं? कारण के मने एवुं लाग्युं कि हूँ तमने तमाम प्रकारना मध्यवर्ती स्थितिना मापना दाखला हूँ तमने गणावी दऊं, त्यारबाद हूँ तमने होमवर्क आपूँ। एटले हवे बधाय टॉपिक चाली गया, तमाम प्रकारना मध्यके गणी लीधा, चतुर्थको, मध्यस्थ, दशांशक, शतांशक, बधा मध्यवर्ती स्थितिना माप आपणे જોઈ લીધા છે। બહુલકે છેલ્લે બાકી હતો તો છેલ્લે બહુલકે આપણે જોઈ લીધો, અને છેલ્લા લેક્ચરની અંદર તમને યાદ હશે તો આપણે બહુલક માટેનું સ્વાધ્યાય નંબર 3.5 આખે આખું પૂરું કરી નાખ્યું છે, અને તમામ સૂત્રોની પણ આપણે તમામ સૂત્રોમાંથી પણ આપણે પસાર થઈ ગયા। નિરીક્ષણ દ્વારા પણ બહુલક શોધતા શીખી ગયા, કેવી પરિસ્થિતિ હોય ત્યારે નિરીક્ષણ દ્વારા બહુલક મળે, કેવી પરિસ્થિતિની અંદર સૂત્ર મૂકવું પડે, વળી પાછું સૂત્ર ક્યારે આસાદિત મુકાય ને ક્યારે તમારું એફએમ વાળું સૂત્ર મુકાય એની પણ ચર્ચા થઈ ગઈ, ને બધાય સૂત્ર મૂકી દીધા, તમામ પ્રકારની ગણતરી મેં તમને સમજાવી દીધેલી છે। તો હવે આજે પેજ નંબર 117 અને પેજ નંબર 118 નંબરના પેજ ઉપર આવી જાઓ। હવે તમને મારે હોમવર્ક આજે આપવું છે, તો પહેલા પેજ નંબર 17 ઉપર, પેજ નંબર 117 વિભાગ ઈ દાખલા નંબર 1 તમને ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ આપ્યું છે। યાદ હશે ખુલ્લા છેડાના આવૃત્તિ વિતરણની ચર્ચા આપણે એકવાર થઈ ગઈ છે। પ્રથમ વર્ગ અને છેલ્લો વર્ગ ખુલ્લો છે, એટલે તમે એને કહી શકો કે ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ છે। વચ્ચેના 3-3 જે વર્ગ છે એ બંધ છે, એટલે કે અધસીમાએ આપીશ, ઉધ્વસીમા 3-3 વર્ગની અંદર આપીશ, અને તમને મધ્યસ્થ ગોતવાનું કીધું છે ફક્ત, તો આ તમારે હોમવર્કની અંદર જશે। કારણ કે હવે તમને મેં મધ્યસ્થ ગોતતા બે સૂત્ર મૂકવાના થશે, એક નાનું ને એક મોટું, તમને જરાક માહિતી એ આપતો જાઓ છો। પછી દાખલા નંબર 2 તમને જે પેજ નંબર 117 વિભાગ ઈ દાખલા નંબર 2 બહુલક મેળવવાનો છે। શું મેળવવાનું છે? બહુલક મેળવવાનો છે, બધાયની વર્ગ લંબાઈ છે ને બબ્બેની છે, એફએમ વાળું સૂત્ર મૂકાશે। કયું સૂત્ર મૂકાશે? એફએમ વાળું સૂત્ર મૂકીને તમારે દાખલો ગણી નાખવાનો છે। સૌથી મોટામાં મોટી આવૃત્તિ 14 છે, એની સામે એફએમ, પછી એફએમની ઉપર F1, એફએમની નીચે F3, બરાબર છે? તો દાખલા નંબર 2 પણ તમને હોમવર્કમાં જશે। ત્રીજો દાખલો અડધો હું ગણાવીશ, અને અડધો તમારે ગણવાનો છે, એટલે અત્યારે હોમવર્કમાં છે નહીં, પણ પેજ નંબર 117 વિભાગ ઈ નો દાખલા નંબર 4 માત્ર ને માત્ર સમાંતર મધ્યક X12 ગોતવાનો છે, બરાબર? તમને જે રીતથી અનુકૂળ પડે એ રીતથી ગોતજો। સીધી રીતથી ગોતવો હોય તો સીધી રીતથી, ટૂંકી રીતથી ગોતવો હોય તો ટૂંકી રીતથી, બે દાખલાની રીતથી, તમે ગમે એ રીતથી તમારો દાખલો ગણવો હોય એ તમને છૂટ છે, દાખલાનો જવાબ તમને 100% આવી જ જશે જો સાચી ગણતરી કરી હશે તો। ગુણાકારની, સરવાળાની, પોઈન્ટની જો ભૂલ રહી ગઈ હશે તો તમારે જવાબ આવશે નહીં। પછી એમ ન કહેતા કે એક રીતમાં જવાબ આવે છે ને બીજી રીતમાં જવાબ આવતો નથી, એવું શક્ય જ નથી। ટૂંકી રીતે ગણો તોય વાંધો નહીં, સીધી રીતે ગણો તોય વાંધો નહીં, પણ દાખલા નંબર 4
होमवर्क में करता आवजो। आ दाखला नंबर से बधाय पहलो बीजो अने चौथो। त्यारबाद पेज नंबर 118 ऊपर आवीए तो पेज नंबर 118 ऊपर आवीए ने अने विभाग ई नो विभाग ईज एमा दाखला नंबर छे 5 मात्र ने मात्र मध्यस्थ मेळववानो छे, कोई चिंता नहीं, नानकड़ो दाखलो थाशे। हाँ वर्ग आप्या छे अटले तमारे नानू ने मोटू बे सूत्र मूकवू पड़शे। अने एक बाबत खाली नोंध करवानी छे, कई तो के पेलो जे सीमा छे, पेलो जे वर्ग छे ई खुल्लो छे, बराबर। एटले आ बन्ने बाजू खुल्ला नथी, पण एथी तमारे कंई गणतरी में फेर पड़शे नहीं। तमे तमारी रीतना जेवी रीतना गणतरी सीखा छो एवी ज रीतना गणतरी सीखी शकशो। पेज नंबर 118 ऊपर विभाग ई नो ज दाखला नंबर 6 बहुलक मेळववानो छे। अने आ बहुलक तमे एफएम वाला सूत्र थी मेळवी शकशो, कोई प्रॉब्लम थाशे नहीं। ओके छठो दाखलो छे ने ई आलेखनी रीते गणवानो छे बहुलक, तो एने आपणे गणवानी जरूर नथी। दाखला नंबर 6 ने कैंसल कर नाखो, आलेखनी रीते आपणे बहुलक गोतवानो नथी। टूंकमां आलेखनी रीत आपणे कैंसल छे, एटले छठो दाखलो तमारे के मारे कोई गणवानी जरूर नथी। पछी 118 नंबर ना पेज ऊपर विभाग ई नो दाखला नंबर 7 खाली मध्यक गोतवानो छे, तमने जे रीत थी इच्छा पड़े ई रीत थी तमे मध्यक गोती लेजो। पछी विभाग पेज नंबर 118 ऊपर विभाग ई नो ज दाखला नंबर 8 तमारे गणवानो छे, एमां Q1 अने Q3 गोतवाना छे। वर्गो आप्या छे, पॉइंट में किंमत आपी होवाना कारणे तमने कंई फेर नथी पड़तो, तमारे तो केलसीमां गणतरी करवी छे, पॉइंट थी बीवानी जरूरियात नथी। तमे जे शीखा छो एवी रीतना तमे दाखलो गणी नाखजो। वर्ग छे एटले नानू मोटू बे सूत्र मूकवू पड़शे, ने याद राखवानुं चतुर्थकना सूत्रनी अंदर छेदमां 4 आवे, बराबर, एटले ई बाबतो भूलाय नहीं, बराबर। अत्यारे अहींया सुधी तमे होमवर्क राखो, आना पछीना लेक्चरमां पण तमने थोड़ू थोड़ू होमवर्क आपीश। तो आजे आटलू होमवर्क, केटला दाखला छे, 6 दाखला थया, तो 6 दाखला तमे गणीने आवता लेक्चरमां आवता लेक्चर सुधी गणी लेजो। एक दिवसनो गेप पड़शे एटले मने ख्याल छे 2 दिवसमां तो तमे 6 दाखला गणी शको, 1.5 कलाक बेहो एटले थई जाय तमारे आ दाखला। तो पहेला नोट कर लियो, त्यारबाद मारे जे तमने गणावानुं छे ए हूँ गणावानुं तमने शुरू करी दो। चलो आना पछीना लेक्चर में तमने होमवर्क तो आपीश ज। ओके पेज नंबर 117 विभाग ई दाखला नंबर 3 जो, विभाग ई नो दाखला नंबर 3 શું કામ આ મેં ગણાવવા માટે રાખ્યો છે? કારણ કે અનિવારક વર્ગો આપ્યા છે, એટલે એકાદ વાર હજી હું તમને અનિવારક વર્ગની અંદર કેવી રીતના મધ્યવર્તી સ્થિતિના માપ મેળવવા એ હું તમને સમજાવવા માગું છું, એટલે આ દાખલો મેં તમને હોમવર્કમાં નથી આપ્યો, મેં હું કરાવીશ। તો તમને Q1 અને D4 ગોતવાનું કીધું છે, એક છેડો ખુલ્લો છે, બાકીના બધા છેડા પેક છે। રકમ વાંચું છું, જરાક ધ્યાન આપો। એક કરિયાણાની દુકાનમાં દરરોજ વેચાયેલ ઘઉંના ગુણની સંખ્યા નીચે આપેલ છે, વેચાયેલ ગુણની સંખ્યાનો Q1 અને D4 મેળવો। ઓકે તો પહેલાં રકમ લખી લઉં એટલે વધારે ખ્યાલ આવે। ગુણની સંખ્યા પચીસ થી 29, 30 થી 34,
35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54 અને 55 થી વધુ. વેરી ગુડ. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 દિવસોની સંખ્યાને તમારે આવૃત્તિ કહેવાય, તમે જાણો જ છો. 9, 17 અને 32. 9, 17 ને 32. 24, 10, 5 ને 3. બરાબર છે. આપણને Q1 અને D4 મેળવવાનું કીધું છે. આ દાખલો એટલે હું તમને ગણાવું છું કે આની અંદર તમે જોઈ લો, વર્ગોની વર્ગ લંબાઈમાં કોઈ સમસ્યા નથી, પણ વર્ગો અનિવારક આપ્યા છે. મારે તમને અમુક વસ્તુ માઇન્ડ કરાવી છે કે અનિવારક વર્ગો આપ્યા હોય ત્યારે તમારે ગણતરી કેવી રીતના કરવી જોઈએ. એના માટે હું તમને ખાસ કરીને અનિવારક વર્ગો આપ્યા છે એટલે જ હું તમને ખાસ કરીને આ દાખલો હું તમને ગણાવું છું. બાકી તો તમને હોમવર્કમાં આપી દીધો હોત. ચાલો CF સૌથી પહેલાં આપણે મેળવવું પડશે. CF અને EA કેવું? તો કે થી ઓછા પ્રકારનું CF મેળવવાનું થશે. તો CF 9 ના 9, 9 + 17 26, 26 + 32 58, 58 + 24 82, 82 + 10 92, 92 + 5 97, 97 + 3 એટલે 100. એનો અર્થ એમ કે આપણો n 100 જ હશે. બરાબર છે. તો આપણો સ્મોલ n કેટલો આવ્યો? 100. અને તમારો CF નો સરવાળો છેલ્લે 100 સુધી આવ્યો. ઓકે, ડન. હવે તો કે Q1 મેળવવાનું છે. તો Q1 નાનું મોટું બે સૂત્ર મૂકવું પડે, કારણ કે વર્ગવાળો દાખલો છે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એનના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. જે 1 થશે, કારણ કે Q1 ગોતવાનો છે. એન 100 થશે. 100 ના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. ભાંગી પણ નાખો અને ગુણી પણ નાખો તો કેટલા થાય? તો કે 25. 25 માં અવલોકનનો વર્ગ. ઓકે, 25 ક્યાં આવે? તો કે 9 અને 26ની વચ્ચે ક્યાંક 25 આવે. 9 અને 26ની વચ્ચે ક્યાંક 25 આવે. તો 9 છે એ 25 કરતાં ખૂબ નાના છે, 26 છે એ 25 કરતાં સહેજ મોટા છે. તો આપણે મોટી કિંમતવાળી બધી માહિતી પસંદ કરીએ છીએ. તો બોક્સ કરી નાખવાનો. હવે આપણે સૂત્ર મૂકું છું, તમે જાણો છો એ પ્રમાણે. Q1 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ એનના છેદમાં 4 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. જાણો જ છો. પછી તમારે L કેટલો થાય, એનના છેદમાં 4 કેટલા થાય, CF કેટલો થાય ને F કેટલો થાય એ હું જો ગણી દઉં. તો L પસંદ કરેલા વર્ગની અધોસીમા અને એની ઉપરના વર્ગની ઉધ્વસીમા બેયનો સરવાળો કરીને ભાંગા 2. તો 29 + 30 ભાંગા 2 કરો એટલે તમને 29.5 મળે. તો L ઇઝ ઇક્વલ ટુ કેટલો? તો કે 29.5. બરાબર છે. નેક્સ્ટ એનના છેદમાં 4. તો પ્લસ એનના છેદમાં 4ની કિંમત કેટલી છે? 25. તો આ 25 માઇનસ CF, પસંદ કરેલા CFની ઉપરનો જે હોય એ આપણો CF. તો આ CF કેટલો થશે? 9.
ના છેદમાં પસંદ કરેલો જે વર્ગ છે એમાં જે તમારો એફ આવતો હોય એ તમારો એફ બને તો કેટલા થાય 17. અને હવે અહીંયા ધ્યાનમાં રાખજો, અનિવારક વર્ગની અંદર જેટલી વર્ગ લંબાઈ દેખાતી હોય ને એટલી હોય નહીં, એની કરતાં એક વધારે હોય. જેટલી દેખાતી હોય એની કરતાં એક વધારે હોય. દેખાય છે મને 4 પણ હશે 5. તો સી ઇઝ ઇક્વલ ટુ 4+1. દેખાય છે 4 પણ છે 5. બરાબર છે? તો આ બે ગણતરી થોડીક અલગ થાય. નિવારક વર્ગની અંદર કોઈ સમસ્યા આવે નહીં, જેટલી દેખાતી હોય એટલી જ વર્ગ લંબાઈ હોય, અને એલે તમારો અહીંયા જે હોય એ જ લેવાનો હોય. પણ જ્યારે અનિવારક વર્ગની વાત આવે ત્યારે થોડોક તફાવત આવે. એલ કેવી રીતના લેવો એ જરાક ધ્યાનથી લેવો પડે, અને સી કેટલો લેવો એ ધ્યાનથી લેવો પડે. એ સિવાય કોઈ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેતી નથી. બાકી તો તમે નિવારક વર્ગની અંદર જેવી રીતના દાખલો ગણો છો એવી જ રીતના ગણવાનો હોય. તો આ 5 પહેલાં આ બાજુનું બાદબાકી ભાંગાકાર અને ગુણાકાર કરી નાખીએ તો 25-9 ભાંગ્યા 17 × 5 4.71. તો 29.5 + 29.5 + રાઉન્ડ ફિગર કરતા 4.71 આવે છે. આમ તો 70 છે, પણ ત્રીજો ક્રમ 5 કે 5 કરતાં મોટો હોય તો બીજા જે અંક હોય એની 1 પોઈન્ટ વધારવાનો હોય, તમે વધારી દીધો. તો 29.5 + 7.71 કરીએ તો 34.21 મળે. Q1 ઇઝ ઇક્વલ ટુ 34.21. બરાબર. અને બીજી એક તમને હું વાત કહી દઉં કે તમારો જે જવાબ હોય ને એ આટલાની નજીક હોય, કાં તો આ બેની વચ્ચે હોય. બરાબર. અત્યારે 34.21 છે એટલે તમને એમ થતું હશે સાહેબ આ બેની ક્યાં વચ્ચે છે. બરાબર. પણ ખરેખર આ વર્ગ છે ને એ આવો હોય. કેવો ખબર? 29.5 થી 34.5 સુધીનો હોય, જેને પહેલેથી બીજું ચેપ્ટર ભણ્યું હોય ને ચેપ્ટર નંબર 2 ને ખ્યાલ હોય. આ અનિવારક વર્ગનો તમે નિવારક વર્ગ બનાવો ને તો તમારો વર્ગ આવો બની જાય, એટલે તમારો જે જવાબ આવે ને એ આ બેની વચ્ચેનો જ હોય. આવું મેં ક્યારેય કીધું નથી, પણ આજે હું હવે તમને કહી શકું, કારણ કે હવે તમે આ ચેપ્ટરમાં એન્ડ તરફ વધી રહ્યા છો. તો તમારા જે કાંઈ જવાબ આવે ને એ તમારા વર્ગની વચ્ચેના જવાબ હોવા જોઈએ. જો તમારા વર્ગની બહારના જવાબ હોય તો તમારો જવાબ ખોટો છે. D4 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એનના છેદમાં 10 માં અવલોકનનો વર્ગ. વેરી ગુડ. જે કેટલા બનશે તો કે 4, એન કેટલા છે તો કે 100, ના છેદમાં 10 માં અવલોકનનો વર્ગ 40 થશે. 100 × 10 × 4 ઇઝ ઇક્વલ ટુ 40. તો 40 માં અવલોકનનો વર્ગ. તો હવે આ 40 ક્યાં આવશે? તો CFમાં આવી જાઓ તો કે 40 છે એ આ બેની વચ્ચે આવે. આપણે તો મોટી કિંમતવાળું પસંદ કરવાનું હોય તો જો અમે પસંદ કરી લીધું. હવે તો કે મોટું સૂત્ર મૂકો તો કે D4 ઇઝ ઇક્વલ ટુ L+N·10 − CF·F×C. વળી પાછો L અનિવારક વર્ગ હોય એટલે L લેવામાં ધ્યાન રાખવાનું. આ બેનો સરવાળો ભાંગા 2 તો 34 + 35. તો 34 + 35 ભાંગા 2 તો 34.5 આવે. તો યસ, તો લખી નાખો 34.5 + N·10 કેટલો તો કે 40. તો યસ 40 માઇનસ CF, પસંદ કરેલો CFની ઉપરનો CF હોય CF, તો 26
एफ पसंद करेला जे पद होय एमा जे एफ आवतो होय तमारो एफ 32 गुणा सी अनिवारक वर्ग नी अंदर जेटली वर्ग लंबाई देखाती होय एनी करता एक वधारे होय तो 4 प्लस 1 इज इक्वल टू 5 तो अहीं 5 હવે તમે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે કાંઈ કરવાનું હોય કરી નાખો એટલે તમારો ફાઇનલ આન્સર 40 માઇનસ 26 ભાંગા 32 ગુણ્યા 5 2.19 જેવું થાય છે તો આ 34.5 પ્લસ 2.19 રાઉન્ડ ફિગર કરતા તો 34.5 પ્લસ 2.19 36.69 તો D4 ઇઝ ઇક્વલ ટુ 36.69 અને આ જવાબ પણ તમારો આપણે પસંદ કરેલો વર્ગ હોય ને એની વચ્ચેનો હોવો જોઈએ તો કે જો છે જ તો જ તમારો જવાબ સાચો બાકી તમારો જવાબ ખોટો હોય તો જોઈ લ્યો અને અનિવારક વર્ગવાળો દાખલો હોય તો કેવી ગણતરી કરવાની થાય એ પણ સમજી લ્યો પોઝ કરીને લખી લ્યો ચાલ તો નેક્સ્ટ ચોથો તો હોમવર્કમાં આપ્યો છે આગળ વધીએ પેજ નંબર 118 ઉપર આવી જાઓ અઢારમાં પેજ ઉપર વિભાગ એફ બાકીનું તો મેં તમને હોમવર્કમાં આપી દીધું છે તો વિભાગ એફ દાખલા નંબર 1 પેજ નંબર 18 118 વિભાગ એફ નો દાખલા નંબર 1 પહેલાં હું રકમ લખી લઉં એટલે તમને વધારે પડતું વ્યવસ્થિત રીતના સમજાય બરાબર છે ગુણ માર્ક્સ આપ્યા છે વર્ગવાળો દાખલો છે 0 થી 10 થી 20 પછી 20 થી 30 બધાની વર્ગ લંબાઈ સમાન જ લાગે છે યસ બધાની સમાન છે 30 થી 40 40 થી 50 50 થી 60 અને 60 થી 70 કેટલા વર્ગથી આ 1 2 3 4 5 6 અને 7 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થીઓની સંખ્યા 4 7 11 14 9 7 ને 3 ઓકે વેરી ગુડ આવી પરિસ્થિતિ છે હવે હું રકમ વાંચું છું જરાક ધ્યાન આપજો વર્ગ આપ્યા છે 10 10ની વર્ગ લંબાઈ છે નિવારક વર્ગ છે અને બીજી કોઈ ટેન્શન છે નહીં એક શાળામાં 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે મુજબ છે એટલે આપણો કેપિટલ એન છે ને સ્મોલ એન એ 55 થશે હવે પહેલું જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો ટકાવારી આવે ને ટકાવારી એટલે હંમેશા શતાંશકની જ વાત આવે કારણ કે આને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય બરાબર છે અને આપણને 30% કીધું છે ને એટલે અહીંયા તમારે P30 મેળવવાનો થશે ખ્યાલ આવ્યો તો 30% છે ને એની ઉપર બોક્સ કરી ત્યાં બાજુમાં ડાબી બાજુ જગ્યા છે ત્યાં લખી નાખાય P30
ख्याल आव्यो? तो परसेंटेज नी ज्यारे वात आवशे त्यारे आपणे पी ज मेळवशुं, अने पास थवा माटे 30% नी वात करी छे तो 30% एटले पी 30 ज थाय। जो आगळ न्यूनतम शब्द आप्यो होय ने तो आनी पहेलाना दाखलानी जेम आपणे आम करवुं पड़े, 100 30 बाद करवुं पड़े। पण आवुं क्यारे करवुं पड़े के जो रकममां आगळ न्यूनतम शब्द आप्यो होय तो। जो न्यूनतम शब्द आप्यो नथी, पहेलामां तो नथी ज आप्यो, એટલે આપણે લેસ કરવાની કોઈ જરૂરિયાત નહીં, એણે જે કીધું હોય એ જ આપણે ગોતવાનું રહે। હમણાં બીજો દાખલો કરાવું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે હું ન્યૂનતમ શબ્દ એટલે હું શું કહું છું। એક આની પહેલાંના દાખલાની અંદર ન્યૂનતમ શબ્દ આવી ગયું છે, પર્સન્ટેજ વાળો દાખલો આવી ગયો છે, અને ત્યારે પણ આપણે શતાંશક જ મેળવ્યો હતો। પહેલાં દાખલો થઈ જાય એટલે હું તમને સમજાવું। ચાલ, પી 30 મેળવવાનો છે પહેલાંમાં। પહેલાં તો સૌ પ્રથમ CF જ મેળવવું પડે, તો 4 + 7 = 11 + 11 = 22, 22 + 14 = 36, 36 + 9 = 45, 45 + 7 = 52, 52 + 3 = 55। અને આપણે કીધું જ હતું કે 55 વિદ્યાર્થી છે એટલે તમારો એન બરાબર 55 થાય। પહેલા પ્રશ્નની અંદર તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે પી 30 ગોતવાનો છે, એટલે પહેલા પ્રશ્નની અંદર તો કોઈ પ્રશ્ન ન જ થવો જોઈએ। અને વળી પાછું નિવારક વર્ગ છે, બધાની વર્ગ લંબાઈ 10-10 છે, એટલે બીજું કાંઈ આમાં વધારે પડતું તમારે ધ્યાનમાં રાખવાની કોઈ જરૂરિયાત નથી। તો ચાલો, પી 30 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એનના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ। જે 30 બને, એન 55 બને, ના છેદમાં 100 થાય માં અવલોકનનો વર્ગ। કર નાખો ભાગાકાર ને ગુણાકાર, તો 55 ભાગ્યા 100 × 30 16.5 માં અવલોકનનો વર્ગ। ચાલ ડન, 16.5 ક્યાં આવે? તો આ બેની વચ્ચે આવે બરાબર, એટલે આપણે મોટી કિંમત જ પસંદ કરીએ છીએ। મૂકી દો સૂત્ર, પી 30 ઇઝ ઇક્વલ ટુ એલ + એનના છેદમાં 100 - CF ના છેદમાં F / C। L નિવારક વર્ગો એટલે આ બેનો સરવાળો ભાંગ્યા 2 કરોડ, એટલે એટલાને એટલો જવાબ આવે, તો 20 × 20 એનના છેદમાં 10 એટલે 16.5 - CF, પસંદ કરેલા વર્ગની ઉપરનો જે CF હોય 11, ના છેદમાં F પસંદ કરેલા વર્ગનો જે F હોય એ 11 જ, અને વર્ગ લંબાઈ છે 10 બરાબર। તો પહેલાં 16.5 - 11 / 11 / 10, તો 5 જવાબ આવે છે, તો 20 + 5 તો પી 30 ઇઝ ઇક્વલ ટુ 25। અને આ જવાબ છે ને 25 એ તમારા પસંદ કરેલા વર્ગની વચ્ચેનો જવાબ હોવો જ જોઈએ, તો યસ છે જ। હવે આપણને પાસ થવા માટે કેટલા ગુણની જરૂર છે? તમારો જવાબ કેટલો આવ્યો? 25, તો અહીંયા લખવું પડે પાસ થવા માટે જે જવાબ આવે એની કરતાં 1 ગુણ વધારે। 25 આવે તો ફેલ, 26 આવે તો પાસ, જે જવાબ આવ્યો એની કરતાં 1 વધારે દેવાનો, બીજું કાંઈ છે નહીં। એમ ન થવું જોઈએ કે 26 ક્યાંથી આવ્યા સાહેબ, તો કે 1 વધારે દીધો, 25 સુધી નાપાસ છે, 26 માર્ક આવી જાય બધા પાસ છે, બરાબર છે? ઓકે, આમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ। હવે આપણો મેઇન પ્રશ્ન બીજો, જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% ટકાવારી આવી, એટલે આપણે જાણીએ છીએ
શું આવશે? તો કે પી. તો જો પી 5% પાંચડો, બરાબર. પછી જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ ગુણ કેટલા હશે? વળી પાછો શબ્દ આવ્યો ને ન્યૂનતમ, આ ન્યૂનતમ શબ્દ આવે ને એટલે હંમેશા જે કીધું અહીંયા લખવાનું. 5% કીધા હતા તો મેં પી 5 લખ્યા, એની આગળ પી 100માંથી આ તમારે બાદબાકી કરી નાખવાની, એટલે તમારે કેટલા વધે? તો કે પી 95 વધે, તો આ પી 95 તમારે ગોતવાનો થાય. આવો એક દાખલો આપણે સ્વાધ્યાય નંબર 3.4 આજુબાજુ આવી ગયો હતો આ ન્યૂનતમવાળો, અને એમાંય મેં તમને કંઈક આવી જ રીતના ગણતરી કરીને સમજાવ્યું હતું. આમાં ન્યૂનતમ શબ્દ આવ્યો એટલે એમાંય પાછું મેં તમને આવી રીતની ગણતરી કરીને સમજાવ્યું છે. તો મેળવી લ્યો પી 95. તો પી 95 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એનના છેદમાં 100માં અવલોકનનો વર્ગ. ઓકે, તો જે એટલે 95, એન એટલે 55 છે, યસ 55 જ છે, ના છેદમાં 100માં અવલોકનનો વર્ગ. કરો જી ભાગાકાર ને ગુણાકાર, તો 55 ભાગ્યા 100 ગુણ્યા 95, તો 52.25 માં અવલોકનનો વર્ગ. 52.25 52 કરતા મોટી કિંમત છે, પસંદ કરી લ્યો 55 વાળો, બરાબર છે. તો 52 આમ તો એક્ઝેક્ટ છે, પણ તોય વર્ગવાળા દાખલાની અંદર આપણે નીચેનું જ પસંદ કરવાની ટેવ રાખવાની થશે. તો મોટું સૂત્ર પી 95 ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એનના છેદમાં 100 માઇનસ CF ના છેદમાં એફ ગુણ્યા સી. એલ પસંદ કરેલા વર્ગની અધોસીમા 60 પ્લસ એનના છેદમાં 100 52.5, આ 52.5 માઇનસ CF પસંદ કરેલા વર્ગનો ઉપરનો વર્ગ CF કેટલો થશે? 52 ના છેદમાં F 3 સી 10 કરી નાખો. 52.25 માઇનસ 52 ભાગ્યા 3 ગુણ્યા 10 0.83 જેવું આવે છે. તો 60 પ્લસ 0.83 તો તમારા 60.83 થઈ જાય. યસ રેડી, પી 95 બરાબર 60.83. જોઈ લ્યો આખો દાખલો મેં ગણી લીધો છે, સમજી પણ લ્યો, પોઝ કરીને લખી પણ લ્યો. સમજાણું? તો આનો અર્થ શું થાય ખબર છે? કે ઓછામાં ઓછા જેને 60.83 માર્ક આવ્યા હશે, આ બધા ગુણ છે, ઓ ગુણ, આ તમારા ગુણ છે. તો આનો અર્થ એમ થાય કે ઓછામાં ઓછા એટલે કે ન્યૂનતમમાં ન્યૂનતમ 60.83 માર્ક આવ્યા હશે ને શિષ્યવૃત્તિ મળશે, આનાથી નીચા ગુણ આવ્યા હશે ને શિષ્યવૃત્તિ મળશે નહીં, આનાથી વધારે ગુણ આવ્યા હશે ને શિષ્યવૃત્તિ મળશે. આવો આનો અર્થ થાય છે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ, આવતા લેક્ચરમાં મળશું.
ત્યારે પાછું થોડુંક તમને હોમવર્ક અને પાછા બે ત્રણ દાખલા હું ગણાવીશ. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ, આના પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર. પ્લસ હોમવર્ક તમારી પ્રેક્ટિસ માટે છે, ચાહું તો હું તમને ગણાવી શકું પણ હું ગણાવું તો તમે શીખી શકો એમ છો નહીં. પ્રેક્ટિકલ વિષયનો એક નિયમ છે, જે પ્રેક્ટિસ કરે ને એ જ શીખે. હું પ્રેક્ટિસ કરું તો મને શીખવાનું થાય, મને તો આવડે છે. પ્રેક્ટિસ તમે કરશો તો જ તમને આવડશે. એટલે હોમવર્કના દાખલા બને એ સૂત્ર બને એ ચેપ્ટરની અંદર તો હું તમને હોમવર્કના દાખલા આપી સજ્જો. યાદ છે તમને કે બીજા ચેપ્ટરની અંદર લગભગ કાંઈ હોમવર્ક નથી આપ્યું. નવમાં ચેપ્ટરની અંદર કાંઈ હોમવર્ક આપ્યું નથી. સાતમા ચેપ્ટરની અંદર થિયરી હતી ને થોડાક દાખલા હતા, કોઈ હોમવર્ક આપ્યું નથી. બરાબર છે. હવેનું જે ચેપ્ટર છે તે ચેપ્ટર નંબર 3 એટલે કે આ ચોથું અને પાંચમું, આ ત્રણેય ચેપ્ટરમાંથી તમને હોમવર્ક મળશે. છઠ્ઠું ચેપ્ટર પાછું હું જ ગણાવીશ, કારણ કે એમાં હું તમને હોમવર્ક આપી શકું એમ છું નહીં. જે ચેપ્ટરની અંદર હું હોમવર્ક આપી શકીશ એમાં તમારે હોમવર્ક કરવાનું રહેશે. મને એવું લાગે કે જે ચેપ્ટરની અંદર હોમવર્ક આપવું હિતાવહ નથી એમાં હું આપતો પણ નથી. તો 100 એ 100% પ્રેક્ટિસ કરજો, આ વસ્તુ મગજમાં રાખજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. આભાર. આવતા લેક્ચરમાં મળીએ.